વાઘોડિયાના અપક્ષ ધારાસભ્યને લઈને મોટો ખુલાસો. આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સરકારની શપથવિધિમાં નહીં રહે હાજર. તબિયત નાદુરુસ્ત હોવાના કારણે ધર્મેન્દ્રસિંહ વાઘેલા શપથવિધિમાં હાજર નહીં રહી શકે. ધર્મેન્દ્રસિંહ બાપુ ભાજપમાં જોડાશે કે નહીં તે બાબતે સસ્પેન્સ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. બાપુએ કહ્યું કે જો વાઘોડિયાની જનતા અને કાર્યકરો કહેશો તો જ ભાજપમાં જોડાઈશ. હું શરૂઆતથી જ ભાજપ સાથે જ છું. મારી પ્રજા મોદી સાહેબ અમિત શાહ સાહેબના કાર્યોથી ખુશ છે. જો જનતા કહેશે તો હું વાંચતે ગાજતે ભાજપમાં જોડાઈશ. મેં શરૂઆતથી જ ભાજપને ટેકો જાહેર કરેલો છે અને અમે કાલે ખેસ નહીં પહેરીએ. જનતા કહેશે ત્યારે અમારા તમામ કાર્યકર્તાઓ સહિત કેસરીઓ ધારણ કરીશું, તેવી વાત ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી છે. કસોટી જેવી કોઈ વસ્તુ છે જ નહીં. એ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાનું છે અને પાર્ટી જે નિર્ણય લેશે એ અમને શિરોમાન્ય હશે. શપથવિધિની અંદર મારી તબિયત ખરાબ છે એટલે હું કદાચ જઉં કે ના જઉં, હજી તબિયત સારી હશે તો જવાનો છું, તબિયત સારી નહીં હોય તો નહીં જઉં. આજની પરિસ્થિતિ મારી ગળાની અને શરદીની તાવના હિસાબે કદાચ ના પણ જઉં. મોરડી મંડળની શુભેચ્છા ટેલિફોનિક મળેલી છે અને મોરડી મંડળ જોડે ચર્ચા પણ ચાલે છે અને અમે સમર્થન પણ આપેલું છે. કાર્યકર્તાઓને પૂછીને કાર્યકર્તાની લાગણી અને કાર્યકર્તાઓને સાથે લઈને જ જવાનો મારો નિર્ણય હશે. ક્યારેય હું મારો એકલો નિર્ણય લેતો નથી, કારણ કે મને જીતાડનાર મારા મતદારો અને મારા કાર્યકર્તાઓ છે. એટલે મારો નિર્ણય એમને મળ્યા પછીનો જ નિર્ણય હશે. આમાં પરિબળો કોઈ જીતના કામ કરતા નથી હોતા. કામ કરે છે જનતાનો પ્રેમ અને અમે પબ્લિકની વચ્ચે રિયાથી પબ્લિકને જ્યારે પણ મુશ્કેલીનો સમય, કોવિડ હોય કે પછી કોઈ પણ બીજા પ્રશ્નો ઊભા મુશ્કેલીઓ આવી હોય ત્યારે અમે ખડા પગે જનતાની વચ્ચે રહ્યા છીએ, જનતાની સેવા કરી છે અને સેવાના રૂપે અમને આ પરિણામ મળેલું છે. અમારી માનસિકતા, અમે ભારતીય જનતા પાર્ટીમાં પહેલેથી સાથે હું હતો જ અને ભારતીય જનતા પાર્ટી સિવાય બીજી કોઈ પાર્ટીમાં અમે ક્યારેય કામ કરેલું નથી. એટલે અમારી માનસિકતા ભારતીય જનતા પાર્ટી સાથેની છે અને ભારતીય જનતા પાર્ટીને અમે પહેલે દિવસે સમર્થન આપેલું છે. એટલે આગળનો નિર્ણય અમારા કાર્યકર્તાઓને પૂછી અને ઓફિશિયલી જે કંઈ જોડાવાનું વાત છે એ તમામ કાર્યકર્તાઓને ભેગા કરી અને એમની હાજરીમાં જે કંઈ નિર્ણય લેવાનો હશે એ લેવાશે. રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ વડોદરા. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.